છે તમને હું આજે બે કે ત્રણ ચીજ આઈ ગીવ યુ ધીસ થિંગ્સ ટુ ટેક હોમ ઇન ટર્મ્સ ઓફ કે ડાયજેસ્ટ ઇટ ઇન યોર માઇન્ડ એન્ડ ઇમ્પ્લિમેન્ટ ઓન ઇટ એન્ડ ટેક માય વર્ડ્સ ફોર ઇટ યુ આર ગોઈંગ ટુ બી સક્સેસફુલ ઇન લાઈફ તમને લાગશે કે આટલી સિમ્પલ ચીજો છે પણ યસ થિંગ્સ આર સિમ્પલ લાઈફ ઇઝ સિમ્પલ વી મેક ઇટ કોમ્પ્લિકેટેડ એટલે વોટ આઈ ટ્રાય ટુ સે કે લખી દો આજે લખી રાખજો અને લાઈફમાં તમે જયારે વાંચશો ત્યારે મને કહેશો કે હા આઈ વોઝ રાઈટ મીન્સ આઈ ઓલ્સો લર્ન ફ્રોમ એક્સપિરિયન્સ એન્ડ આઈ ઓલ્સો લર્ન ફ્રોમ એલ્ડર્સ કે ફેલિયર ઇઝ ફર્ટિલાઇઝર ફોર સક્સેસ ચિંતા ના કરો ફેલિયરની ને દિલમાં જે ગમે એ કરજો લાઈફમાં અગર તમને ડાન્સિંગ ગમે છે તો એ કરજો ગાવાનું ગમે છે તો એ કરજો ગોઠવાનું ગમે છે તો એ કરજો સ્પોર્ટ્સ ગમે છે તો એ કરજો જે લાઈફમાં ગમે છે એ કામ કરો અગર તમારે લેટસ છે કે એમાં થોડા પ્રોબ્લેમ્સ આવશે એ બી કહી દઉં દેન આઈ ઓલવેઝ ટેલ પીપલ પ્રોબ્લેમ સેકન્ડ ચીજ લાઈફમાં લખી રાખો વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ના ખાલી લખવા માટે નથી બે ત્રણ ચીજ જ આપીશ કે એટલો મોટો પીએચડી નથી કરાવવાની તો એમાં બીજી ચીજ લખવાની છે કે વેન વી યુઝ ધ વર્ડ પ્રોબ્લેમ્સ ફેલિયર ઇઝ ફર્ટિલાઇઝર ફોર સક્સેસ લખી દીધું બરોબર એને ગુજરાતી હિન્દીમાં શું કહેવાય મને કોઈ સોરી very much difficult for them to deliver you in Gujarat okay. but the English medium apne le chho okay great then you are okay with failure is fertilizer for success right super thanks second is apne second word me atyare use kare life ma tamne je problems aave che never call them problems aaj pachi ahiya mathe chhapi do there is nothing like problem there is always an opportunity and challenges let us always welcome that ચેલેન્જીસ કે આ ચેલેન્જ છે મારા માટે આ પ્રોબ્લેમ નથી કોઈ દિવસ કોઈ ન રહે આ બહુ પ્રોબ્લેમ છે મારા આ પ્રોબ્લેમ છે નેવર ડુ દેટ નેવર એવર 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 ડુ દેટ ઓલવેઝ સે ધીસ ઇઝ અ ચેલેન્જ ફોર મી ઓર ધીસ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી ફોર મી એવા હું તમને 10 એક્ઝામ્પલ આપી શકું છું કે જે લોકોને પ્રોબ્લેમ્સ એ લોકોએ ઓપોર્ચ્યુનિટી ગણીને લાઈફમાં આગળ ગયા છે જેને કે એક એક્ઝામ્પલ સિમ્પલ એક્ઝામ્પલ એવા તો 10 માણસ છે કે જેને જોબ ખોઈ કોઈ એક્સ વાય ઝેડ રીઝન માટે કંઈક અકાઉન્ટન્ટની જોબ કરતો હતો યા બિઝનેસ એક્ઝિક્યુટિવની જોબ કરતો હતો માર્કેટિંગ એની જોબ ખોઈ તો એના માટે પ્રોબ્લેમ નહોતો એને ધીરે ધીરે પોતાનો બિઝનેસ ચાલુ કર્યો અને એની ઓપોર્ચ્યુનિટી થઈ ગઈ લાઈફમાં અને લાઈફમાં માણસ બહુ આગળ આવ્યો એટલે ઓલવેઝ કન્સિડર દેટ પ્રોબ્લેમ્સ ઇઝ ઇક્વલ ટુ ચેલેન્જીસ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ રાઈટ સો ધીઝ આર ટુ થિંગ્સ વિચ આર લાઈક ટુ ટેક હોમ થર્ડ એન્ડ ધ લાસ્ટ ફોરમોસ્ટ થિંગ ઇઝ બી હેપી ખુશ રહો બીજાને ખુશ રાખો દિલથી ખાલી સ્માઇલ વાળી નહીં પેલી એરોસ્ટેસ સ્માઇલ મારે એવું નહીં દિલથી કેમકે દિલથી ખુશી દેખાય છે રાઈટ સેકન્ડ ઓલવેઝ બી હાર્ડવર્કિંગ I always tell people, not પેલું ગધા મજૂરી નથી કરવી આપણે બટ બી હાર્ડવર્કિંગ થર્ડ બી ઓનેસ્ટ સાચું મારે મેં લાઈફમાં શીખ્યું છે ઓનેસ્ટ ખાલી ઘરમાં નહીં યા ખાલી આપણા પ્રોફેશનમાં નહીં ઓનેસ્ટ એવરીવેર મેં મારા ફિલ્ડમાં લેટ અસ સે અમારા જે આઈટીનું ફિલ્ડ છે આઈ મીન ટુ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સોફ્ટવેર એન્ડ કમ્પ્યુટર એન્ડ ઓલ ધોઝ થિંગ્સ તો મારા ફિલ્ડમાં તો એક જમાનામાં મારું એ ચેલેન્જ હતી કે મારી એજ વોઝ માય બિગેસ્ટ ચેલેન્જ ફોર મી કારણ કે એ વખતે લોકોને એલ્ડરલી માણસો જોવાની આદત અને આપણે તો ટીંકુ પિંકુ જઈને ગયા હોઈએ તો યુ નો દે વુડ નોટ કન્સિડર યુ સિરિયસલી એક તો બેન એટલે અમે થોડી સિરિયસનેસ ઓછી થઈ જતી હોય ભલે ફાયદા અલગ કે બહાર ઓછા બેસવા દે અંદર જલ્દી બોલાવી લે પણ ધેટ આઈ કન્સિડર્ડ એઝ માય ચેલેન્જ એન્ડ ધેન આઈ કન્વર્ટેડ ઇન ટુ એન ઓપોર્ચ્યુનિટી કારણ કે આઈટી ફિલ્ડમાં યંગ લોકો આવતા હતા એટલે ધેટ બીકેમ એન ઓપોર્ચ્યુનિટી ફોર મી અને ધેન પીપલ ઓલસો ગોટ ધેટ કે આઈટી એટલે યંગ ઇટ્સ અ ફિલ્ડ ઓફ યંગ પીપલ એટલે ઓલવેઝ કમિંગ બેક ટુ વોટ વોઝ ધેટ પોઈન્ટ Yeah, be honest. So what I used to do, thanks. So what I used to do, I was very honest with my people. Je na khabar ho ke jan ke sara nathi khabar je khabar che I used to tell them khabar che. So my customers always like that openness with me. So be honest. Don't worry. Ekad order jaye, ekad business jaye. Don't worry on that. But always be honest. Because if tamaru jare foundation honesty par ubhu rashe ne, tare it is a, when your foundation is strong, everybody knows that. Ke nobody can dismantle that foundation. Right? Nobody can bulldoze that foundation. So always be honest. And always be honest, always be happy, always be hardworking, always be human. સલમાન ખાન લખે છે ને બી હ્યુમન ઓલવેઝ બી હ્યુમન એન્ડ ધ લાસ્ટ પોઈન્ટ ઓલવેઝ બી પોઝિટિવ લાઈફમાં કઈ બી થાય બી પોઝિટિવ નેવર સી કે અરે યાર મારું ગ્લાસ અડધું ખાલી છે ઓલવેઝ સી મારું ગ્લાસ ભરેલું છે રાઈટ સો ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ યુ ટુ ટેક હોમ રાઈટ નાવ આનાથી વધારે પ્રવચન એટલે બીજા પોઈન્ટ કરીશ અને ધીઝ આર ઓનલી થિંગ્સ વિચ આઈ વોન્ટ યુ ટુ ટેક હોમ રાઈટ નાવ થેન્ક યુ હજી બહાર છે હું નથી જવાની થેન્ક યુ આજે રુઝાનનો ઉછેર જે છે ને એક છોકરાની જેમ થયો છે એના ફાધરે ભણ્યા પછી પણ રસનાની ફેક્ટરીના એકે એક ડિપાર્ટમેન્ટમાં એની દીકરા જેવું સખત કામ કરાવ્યું એની લેબથી માંડી પ્રોડક્શન પ્રોસેસથી માંડી ડિસ્પેચથી માંડી
That is not the point. Dikra jo kaam na karayu. My father always treated, we were one brother and two sisters, always treated all of us at par. All of us at par. To be very honest, agar amare 8 vage ghare aayi javanu hoy to mara bhaiya bhi 8 vage ghare aavanu hoy. Pachi evu nahi ke chokro chhe ke chokri chhe. Nothing, none of those bullshit. Sorry, elder people, but that is a fact. None of those bullshits ke tamaro chokro chhe etle raate 12 vage ane chokri etle 6 vage ghare aave. None of that. Secondly, what my father did, kan ke coming from a Parsi community, we are as such very orthodox, but as such we are also very open minded. એટલે અમારું જે અપબ્રિંગિંગ હતું, મને એટલે આપણે પાસે શોખ બી સ્કૂલમાં તો આમ ફેક્ટરી જતા હતા પપ્પાની, 10th સ્ટેન્ડર્ડ થી ફેક્ટરી જવા લાગ્યા, એટલે બચપનથી રફ એન્ડ ટફ બનાવી હતી. કારણ કે વેન યુ ગો ટુ ધ ફેક્ટરી યુ ગોટ ટુ વર્ક વિથ બ્લુ કોલર પીપલ, સો યુ નો બાય ડિફોલ્ટ યુ બીકમ રફ એન્ડ ટફ. અને જેમ પપ્પા એવી રીતે શું સોટી વાગે ધમધમ વિદ્યા વો થમધમ ચમચમ છે ને કઈ એવી રીતે મને, હા એવી રીતે મને મોટી કરી છે. એટલે યુ નો બિંગ રફ એન્ડ ટફ આઈ એમ વેરી હેપી. આજે હું બહુ ખુશ છું કે મારા પપ્પાએ મને રફ એન્ડ ટફ, નોટ એક્ઝેક્ટલી લાઈક અ બોય, બટ હી ઓલવેઝ યુઝ ટુ સે કે છોકરીઓ તો લાઈફમાં આગળ આવવું જોઈએ. એક બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ કહું જે મારા ઘરમાં મારા પપ્પાએ કહ્યું, નોલેજ ઇઝ પાવર, રાઈટ? એટલે જે ફેક્ટ છે, પપ્પાએ કહ્યું પણ એ ફેક્ટ છે, પણ નોલેજ ઇઝ પાવર. અને આપણે છોકરીઓ બીંગ લેડીઝ, આપણે લાઈફમાં ક્યાંય બી પર નહીં જઈશું તો આપણે આપણી જોડે શું લઈ જઈ શકશું? આપણી બુદ્ધિ, આપણું નોલેજ. આપણે અગર બુદ્ધિનું નોલેજ છે આપણું, તો આપણે લાઈફમાં કોઈ બી ઇન્ડસ્ટ્રી કરી શકશું, કોઈ બી બિઝનેસ કરી શકશું, કોઈ બી કરી શકશું. એટલે એ રીતે અમને મોટી કરી છે કે નોલેજ ઇઝ પાવર. આમ પંપાલે નહીં, મારી મુન્ના, મારી દીકરી, મારી લાડો પાડો એવું કશું નહીં. છોકરી બગડતી જાય, લેટ અસ, એવું જરૂર નથી. એકચ્યુઅલી અગર મારી ભૂલ ના હોય તો મારા સ્કૂલ થી કમ્પ્લેન ના આવે તો પપ્પા ટીચરની જ સાઈડ લાઈન, વિચ ઇઝ વેરી નેચરલ. એ વખતે મને ગુસ્સો આવતો, મને આજે આઈ એમ વેરી હેપી કે બીકોઝ ઓફ હિમ બિંગ સ્ટ્રિક્ટ એન્ડ હી સેઝ સીન ટુ ઇટ કે વી ઓલ બીકમ વેરી ડિસિપ્લિન્ડ. એટલે મેં કહું ને, નેવર બી સિરિયસ બટ બી સિન્સિયર, બી અકાઉન્ટેબલ, બી રિસ્પોન્સિબલ, રાઈટ? એટલે ટેકિંગ ઓલ ધીસ થિંગ્સ ઇન ટુ કન્સિડરેશન, ધ અપબ્રિંગિંગ વિચ વી હેડ, ઓબ્વિયસલી વી હેવ ટુ થેન્ક અવર પેરેન્ટ્સ ફોર ધેટ. એ વખતે નહોતું ગમતું, પણ ટેક માય વર્ડ્સ ફોર ઇટ, તમે એ વિચારી લો કે તમારા મા બાપ તમારું કોઈ દિવસ બુરું નહીં કરે, જિંદગીમાં નહીં કરે. યાદ રાખજો, દે વિલ ઓલવેઝ વિશ ફોર યોર બેનિફિટ. તમે પોતાના જાતને પેલા એક પેલા એમાં તનાઈ જાઓ છો, શું કહેવાય, બીજી ચીજો જોઈને યા ગ્લેમર જોઈને, બટ ડોન્ટ ગેટ ઇન ટુ ધેટ. કારણ કે એના લીધે તમે શું થાય, યુ ફીલ યુ ક્રિએટ અ બેડ ફિલિંગ ફોર યોર પેરેન્ટ્સ. But take my word, they are your best friends, they wish more for you than they do for themselves, and because of them, agar hu yahan ubhi chu, yeah, I'm sure bija bada uba che, so it is because of the upbringing of the parents. So don't feel your parents are thinking bad of you. That's it. Thank you. Thank you, Razan. One more thing, Razan. Rasna sathe ઇન્ટરનેટ અને કેબલ નો નવો ગુડ ક્વેશ્ચન સોરી પ્રયોગ કરવાની પ્રેરણા તને કઈ રીતના થયું? શું આપણે બચપનથી ફેક્ટરી જતા હતા, 10th માં ગયા, 10th માં ટુ બી વેરી ઓનેસ્ટ કામ કરવાનો હતી, ગઈ શો કરવા ગઈ હતી ફ્રેન્ડોને કે આપણે ફેક્ટરી જઈએ છીએ. ધેટ્સ અ વેરી ઓનેસ્ટ કન્ફેશન. એટ ધેટ એઝ અ 10th વેન યુ આર ઇન 10th સ્ટેન્ડર્ડ, વોટ એલ્સ યુ હેવ? ને પેલા આપણા સમર વેકેશન હતા, અને સમર વેકેશનમાં મારી ફેક્ટરી ધોમધોપાત ચાલે કારણ કે પ્રશ્ન લોકો વધારે પીએ. પછી 12th માં ફેક્ટરી, 12th